નમસ્કાર. આજનો દિવસ આપણા સૌ માટે મંગલમય બની રહે તેવી સરસ્વતી માતાના ચરણોમાં વંદના. શું ભગવાન આપણને જોવે છે? આવો એક વખત સવાલ થાય. એક વખત એક અમારે અહીંયા ઘર પાસે એક ડેરી છે. ડેરીના જે માણસ છે એ શું કરે, કોઈ પણ ઘી લેવા આવે ને, 1/2 કિલો ઘી, 500 ગ્રામ ઘી લેવા આવે તો એ વજન કરે, એમાં 2 ગ્રામ 3 ગ્રામ વધારે ઘી આવી જાય ને તો શું કરે, એ કાઢી લે. એક્ઝેક્ટ 500 ગ્રામ જ આપે. એક વખત મારે ઘી લેવા જવાનું થયું તો હું ઘી લેવા ગઈ, તેણે 500 ગ્રામ ઘી મેં માંગ્યું આપ્યું અને ભૂલમાં એણે પૈસા 90 રૂપિયા વધારે આપી દીધા. મને એમ થયું કે દર વખતે એ બધાની સાથે આવું કરે છે ને તો રહેવા દે, મારે પણ નથી કે પૈસા પાછા આપવા. ઘરે આવી અને ઘીનો ડબ્બો મૂક્યો અને મમ્મી ઘીના ડબ્બામાંથી એ ઘીની એ જે લઈને આવી હતી ને એમાંથી બીજા ડબ્બામાં નાખવા ગયા, ત્યાં થોડુંક વધારે એટલે કે 90 રૂપિયાની આસપાસનું ઘી બાજુના સિંકમાં એટલે કે આપણી બેસિંગમાં જતું રહ્યું. વિચાર આવ્યો કે આવું કેમ થયું. પછી મમ્મી સાથે વાત કરી, મમ્મીએ કીધું કે ભગવાન તો આપણને જોવે છે. આ વાતને થોડાક દિવસ થઈ ગયા. પાછું એક વખત એવું થયું કે ઘરના લોકો માટે પકોડા લેવા જવાનું થયું, ત્યારે વિચાર થયો અને પકોડા લઈ લીધા, એમાંથી પણ એવું થયું કે 30 રૂપિયા વધારે આવી ગયા. તો વિચાર થયો કે ચાલ જોવા દે તો આ વખતે પણ ભગવાન જુએ છે કે નહીં. તો મેં શું કર્યું, ઘરે લઈને આવતા હતા, રસ્તામાં કંઈક ધક્કો લાગ્યો, એમાંથી એક પકોડું પડી ગયું અને ઘરે આવી એક કાચનો ગ્લાસ હાથમાં લીધો તો ગ્લાસ હાથમાંથી પડ્યું એટલે લગભગ 30 થી 25 રૂપિયાની વસ્તુનું નુકસાન થઈ. ત્યારે એમ થયું મમ્મી સાથે વાત કરતા કે ના, ખરેખર બીજી વખત આવું થયું કે ભગવાન આપણને જોવે છે. અને હમણાં જ થોડાક દિવસ પહેલાં ત્રીજી વખત રિક્ષામાંથી ઉતરતા હતા, રિક્ષાવાળા ભાઈની સાથે હિસાબ કરતા, એને જે પૈસા આપણે આપ્યા હતા સોની નોટ એમાંથી પાછા આવતા એનાથી ભૂલથી 30 રૂપિયા વધારે આવી ગયા. તો એમ થયું કે લાવને હજી એક વખત જોવા દે ને ભગવાન જોવે છે કે નહીં. પણ મમ્મી સાથે હતા ને, મમ્મીએ ટકોર કરી, ના પાછા આપી દે. અને આપી તો દીધા, પણ વિચાર આવ્યો કે એક વખત લેવા દીધું હોત તો ત્યાં જે વિચાર જે મગજમાં ચાલો તો એવી જોરદાર ઠેસ આવી કે જો મમ્મીએ પકડી ન હોત તો દવાખાને 100 રૂપિયાનો તો ખર્ચો ચોક્કસ જ હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, કે આપણને કોઈ જોવે કે ન જોવે, પણ ભગવાનની આપણને સતત નજર આપણા પર હોય છે. હર ઘડી હર પલ એ આપણને જોવે છે. તમને ખબર હશે ને, દુકાનોમાં, મોલમાં અને રસ્તાઓમાં, અત્યારે તો રસ્તામાં, શેરીમાં, બધી જગ્યાએ લખેલું હોય છે, આપ સીસીટીવી કેમેરા કી નજર મેં હૈ. તો આ સીસીટીવી કેમેરાની નજરમાંથી તો કદાચ હજી પણ બચી શકીએ, પણ એ સીસીટીવી કેમેરા જે હર પલ હર ક્ષણ તમારું ધ્યાન રાખે છે, તમને જગાડવાનો પ્રયત્ન કરે છે, તો એના નજરમાંથી નહીં બચી શકો. માટે હંમેશા બીજાનું સારું વિચારીશું. આવો સરસ મજાનો પ્રેરક પ્રસંગ લઈ આવતીકાલે ફરીથી તમારા માટે આવીશ. હસ્તુ આવજો.